નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબામાં ગોઠ વિસ્તાર અને રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની આસપાસના એરિયામાં અત્યારે થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક ફોલ્ટ સર્જાતા અને હાઈ વોલ્ટેજ, એકદમ લાઇટનું વોલ્ટેજ વધી જતા અનેક ઘરોની અંદર ઇલેક્ટ્રિક ઉપકરણો ઉડી ગયા છે. કેટલાકના લાઇટની ટ્યુબો ઉડી ગઈ છે, પંખા ઉડી ગયા છે, ફ્રીજો, રેફ્રિજરેટર અને ટીવીઓની અંદર પણ ધડાકા સાથે આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણો ઉડી ગયા છે. હવે પછીના જે દ્રશ્યો આપ જોઈ શકશો એ બિલકુલ અંધારામાં ઉતારેલાના લોકોના રિવ્યૂ લીધેલા છે. અને જીઈબીની ગેરકાળજી અને એ લોકોની ગેરજવાબદારીના કારણે આ ઇલેક્ટ્રિક ઉપકરણો ઉડી ગયા છે અને ખૂબ જ ભારે નુકસાન સોસાયટીથી, વિવેકાનંદ સોસાયટીથી લઈ અને રાજગઢ પોલીસ સ્ટેશન સુધીના એરિયાની અંદર આ ઇલેક્ટ્રિક ઉપકરણોની અંદર હાઈ વોલ્ટેજ થઈ જતા નુકસાન થયું છે. કેટલી ટીવી બીવી ઉડી ગયા, હાઈ વોલ્ટેજ થઈ ગયું ને હમણાં, એટલે કેમ થયું? અમારે બી બે ત્રણ ટ્યુબો ઉડી ગઈ, ટીવી ફ્રીજ તૈયારી બંધ કરી દીધું, એટલે આ ગયું. પછી ટીવી ઉડી ગયું, પ્લગ અને ટીવી. ટીવી તો બંધ હતું એટલે વધુ નહીં. એટલે આ શેના કારણે થયું? આ લાઇટ ફોલ્ટના કારણે. હાઈ વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ. હા, શું શું? ફ્રીજ. કેટલા વાગે આ બન્યું બધું? શેના કારણે થયું? હાઈ વોલ્ટેજ થઈ ગયા છે. તમારે મનીષભાઈ કશું થયું, બગડ્યું, કશું ફૂટ્યું તૂટ્યું?